આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુ પોઈન્ટ ના બે વર્ષ પૂર્ણ થાય છે તેર સપ્ટેમ્બર બે ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી છે તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી ટવેન્ટી મિટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ અને બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડેક્ટર હબ અને રિન્યુએબલ હબ પણ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ધારાસભ્યોવાળી આ સરકારના બે વર્ષના કાર્યકાળને લઈને રાજકોટની જનતા શું કહેવા માંગે છે આવો જાણીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ટુ પોઈન્ટ ઝીરોને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે રાજકોટવાસીઓ તેમના કામને લઈને કઈ પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા છે ખાસ તો આપણી સાથે રાજકોટવાસીઓ જોડાના છે એમની સાથે વાત કરીશું શું કહેશો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે ટુ પોઈન્ટ ઝીરોને આ સમય દરમિયાન કંઈક કયા કાર્યો એવા થયા છે કે જે તમને ખૂબ જ ગમ્યા હોય જો અત્યારની વાત કરીએ તો આ બે વર્ષ પૂરા થયા એ દરમિયાન ઘણી બધી એવી કુદરતી આફતો પણ આવેલી છે કે જે આજના ભૂપેન્દ્રભાઈ પટેલે બધામાં સહાય કરી છે જ્યારથી એ લોકો શપથ લીધી ત્યારથી લઈને સતત કાર્યરત રહ્યા છે અને હંમેશ ને હંમેશ એક કહેવાય ને કે ડિગમ પર્વતની જેમ ઉભા રહ્યા છે અને એની યોજનાની વાત કરીએ તો ઘણી બધી એવી યોજના જે મહિલા સશક્તિકરણ કરીએ લખપતિ દીદી એવી બધી ઘણી બધી યોજનાઓ જે હજી સુધી કામ ચાલુ છે અને ચાલુ રહે એનાથી અમને ઘણો બધો બેનિફિટ પણ થયો છે અને અમને એ યોજનાનો અમે લાભ પણ ઉડાવી રહ્યા છીએ સાથે બીજી વાત કરીએ તો અત્યારે જે દેશની ઇકોનોમિક છે એ પાંચમા સ્થાને છે અને એ પાંચમા સ્થાનમાં કહીએ તો પાંચસો જેટલી કંપનીઓ કે જે ભારતની કામ કરી રહી છે એમાં પણ સો જેટલી કંપની ગુજરાતની છે તો એ ખરેખર ગૌરવને લાયક છે અને અત્યારની જો વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરથી અગિયાર સપ સપ્ટેમ્બરથી લઈને સોળ સપ્ટેમ્બર સુધીનું આપણું સ્વચ્છ ભારત અભિયાન ચાલુ થઈ રહ્યું છે એ અત્યારે ચાલુ છે અને અમદાવાદ કરી ખરેખર આપણા ભારત અને ગુજરાતના માટે ગૌરવની વાત છે આપ શું કેશો સરકારના જે બે વર્ષ છે અત્યારે ગુજરાત સરકારના આ બે વર્ષમાં કઈ એવી સિદ્ધિઓ તમને એવી લાગે છે કે ખરેખર ખૂબ જ સારી કામગીરી થઈ છે હું પાઠવીશ કે ખૂબ જ સારી રીતે મોદીના નેતૃત્વ નીચે સારામાં સારી કામગીરીઓ અને ખાસ તો મહિલાઓ માટે પણ ઘણું કર્યું છે પ્લસ એજ્યુકેશનને લઈને આદિવાસી વિભાગની અંદર જ્યાં અત્યારે નાનામાં નાના સિટી છે ત્યાં જઈ અને બધા જ મહિલાઓને કઈ રીતે ભણાવવા કઈ રીતે એમના આરોગ્યનું ધ્યાન રાખવું ઘણી બધી એવી યોજનાઓ છે જેને અગ્રેસર કરી છે ચાલતી કરી છે યોજનાઓ તો પાસ જ હતી પણ એને ચલાવી કઈ રીતે એનું કદાચ કોઈને નહોતું કઈ રીતે કરવું પણ ભૂપેન્દ્રભાઈ એક મોટા ભાઈ તરીકે ઘણા બધા બહેનો રક્ષાબંધન હતી રાખડી પણ બાંધવાના કાર્યક્રમ હતા પણ ખરેખર હકીકતમાં એ એક મોટા ભાઈ તરીકે બધા બહેનોને આજે આપણે જોઈ શકીએ છીએ ખિલખિલાટ વાન તમે કદાચ બધા જોતા જશો કે જ્યારે ગર્ભવતી સ્ત્રી ગર્ભ રહે ત્યારથી લઈને સિવિલ હોસ્પિટલમાં એમનું જે કાંઈ ટેસ્ટ થાય ત્યારથી લઈ અને એમના ટોટલ જમવાનો પણ ખર્ચ છે એ આપણી સરકાર ઉપાડી રહી છે ત્યાર પછી એમના બાળકનો જન્મ થઈ જાય તો એમના જે વેક્સિનેશન્સ છે એમનું જે ભણવાનું છે ત્યારથી લઈને ઘણા બધા એવા સ્પોર્ટ્સ છે જે ભૂપેન્દ્રભાઈની સરકારે મૃદુ અને મક્કમ સરકાર એમનું નામ નથી પડ્યું એ બોલે છે ઓછું પણ કામ એટલું બધું કરે છે કે બહેનો માટે તો ખરેખર આશીર્વાદરૂપ જ નીવડ્યું છે અને પ્લસ કાયદાકીય વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા કાયદાઓમાં ફેરફાર આવી ગયા છે પહેલી જુલાઈથી જે આપણા ગુજરાત સરકારે પણ એ એમેન્ડમેન્ટ પાસ કર્યો છે ભલે આખા ભારતમાં થયો છે પણ એ કાયદાથી અત્યારે મહિલાઓમાં જે આપણે ન્યાયની ભાષામાં વાત કરીએ કે અન્યાય થતા હતા ખૂબ જ સ્પીડમાં કઈ રીતે ન્યાય મળે કઈ રીતે એનો નિકાલ થાય અને પ્લસ કોર્ટનો કઈ રીતે વધારો થાય અત્યારે ઘણી બધી કોર્ટોની કરી નાખી છે સુવિધાઓ ભાઈ અને ખૂબ જ સારું કાર્ય કાયદાને લઈને પણ કર્યું છે બહેનોને એમાં આપ્યું છે બધે યોગદાન આપ્યું છે અને બહેનોને જગ્યા પણ આપી છે સારામાં સારી રીતે થેન્ક યુ શું કેશો ઘણી વખત એવું સમાચાર પત્રોમાં પણ લખાઈને આવે દાદાનો દંડો આ દાદાના દંડા વિશે આપ શું કહેશો કઈ પ્રકારની એમની કામગીરી રહે છે ખાસ તો અધિકારીઓ વિરુદ્ધ સૌપ્રથમ તો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણા લોકલાડીલા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ સરસ આ બે વર્ષ દરમિયાન એમના નેતૃત્વમાં ખૂબ જ સરળ અને શાંત સ્વભાવથી પોતાની એક અલગ જ છાપ ઊભી કરી છે અને જ્યારે આપ વાત કરી રહ્યા છો દાદાના દંડાની તો એમનું એક વ્યક્તિત્વ છે જે કે સ્પિરિચ્યુઅલમાં ધાર્મિકમાં કે એ એમને એક આભા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથે જે આગળ આવી રહી છે કે આ બે વર્ષ દરમિયાન એમણે એવા કોઈ કામ બાકી નથી રાખ્યા કે જે છેવાડાના માનવી સુધી ના પહોંચ્યા હોય એ વાત અલગ છે કે લોકો આજે રાજકારણને અલગ દ્રષ્ટિએ જુએ છે પણ હમણાં બે દિવસ પહેલાના જ એક ખૂબ જ ખ્યાતનામ પત્રમાં પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે ખાસ કરીને ઘણા બધા બહેનોએ અમારે આગળ વાત કરી છે અને હજુ પણ કરવાના છે કે ઔદ્યોગિક છે ઇકોનોમિક છે આવું બધું તો નિર્ણયો લેવાતા જ હોય છે પણ એ દરમિયાન જે આપણું અત્યારે સ્વચ્છ ભારતની જે બેન હમણાં વાત કરીએ કે સ્વચ્છ ભારતની સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત તો એમણે એક જે જાહેરાત કરી હતી કે કોઈ પણ એનજીઓ અથવા તો કોઈ પણ સંસ્થાઓ જો પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન કરવા આગળ માંગતી હોય તો એમને નિઃશુલ્ક આ મશીન આપવામાં આવશે તો ખાસ આ બાબતે આપણે એક નોંધ લેવી ઘટે આ બાબતે કે આપણે હર હંમેશ રાજકારણને દોષ દેતા હોઈએ છે પણ આ મારું અંગત એવું માનવું છે કે જો આપણે આપણી આજુબાજુ અને આપણે દેશ માટે માટે અથવા તો ગુજરાત કંઈ પણ કરવું હશે તો એની શરૂઆત તો આપણે જ કરવી પડશે કારણ કે સરકાર તો જે તે સમયે પોતાના નિર્ણયો લે છે અને એ કામ કરે પણ છે અને કરશે પણ ખરા પણ કદાચ ક્યારેક કોઈ ચૂક થઈ જાય છે તો આ વસ્તુમાં જો આપણો સહિયારો પ્રયાસ હશે કારણ કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન આપણને હજુ ભૂલાયું નથી તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેમાં આપણે આગળ વાત કરી શકીએ પણ અત્યારે ખાસ આપણે વાત કરી રહ્યા છીએ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે કે એમને આ તકે આપણે શુભેચ્છા આપીએ અને નરેન્દ્રભાઈના નેતૃત્વને પણ મજબૂત બનાવીએ અને આપણે એમને સહયોગ આપીએ અને આપણે જે આપણા ગુજરાતને અને ભારતને વિશ્વભરમાં આગળ લઈ જવું છે તો એના માટે સહયોગ કરીએ કઈ પ્રકારની કામગીરી રહી છેલ્લા બે વર્ષમાં પોતાની જે સરકારમાં કામગીરી કરી હોય પહેલાં તો ભૂપેન્દ્રભાઈ પટેલને હું શુભેચ્છા પાઠવીશ એમના ત્રણ વર્ષ થયા બદલ અને એમને જે કામગીરી કરી છે એ તો અમારા માટે બહુ સરાના છે મતલબ કે લેડીસો માટે તો ઘણા સારા કામ કર્યા છે ખેડૂતો માટે પણ કર્યા છે એમને જે કામ કર્યા છે એ તો બહુ જ અને બીજું કે આપણને એક આયુષ્યમાન કાર્ડ બે પોઈન્ટ છ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ અપાવ્યા છે મેન તો એ સારું કામ કર્યું છે આપ શું કહેશો કઈ પ્રકારની કામગીરી રહી બે સૌ પ્રથમ તો ભૂપેન્દ્રભાઈ પટેલને એમના કામગીરી માટે ત્રણ વર્ષ કમ્પ્લીટ થયા અને આગળ પણ ચાલુ રહેશે એ માટે ખૂબ ખૂબ અભિનંદન વાત કરીએ એમની કામગીરીની તો સ્ત્રીઓને પગભર કરવામાં એમને બહુ સરાહનીય કામગીરી કરી છે દરેક સ્ત્રીઓને પગભર આપણે ઘણા બધા જોઈએ છે જેમ અગાઉ બેને કહ્યું તેમ કાયદાકીય રીતે છે આત્મનિર્ભર તરીકે છે બેને કહ્યું મશીનની વાત છે હું કહું છું કે એ બહેનો સિવાય બહેનોને અત્યારે જે રિક્ષાઓ પણ અપાવવામાં આવી છે જે કોઈ દિવસ આપણે જોયું નહોતું કે બહેનો રિક્ષા ચલાવે છે આજે એ બહેનો બિંદાસ રાજકોટની શેરી ગલીઓમાં રિક્ષા ચલાવી શકે છે એમની રોજીરોટી જાતે કમાઈ શકે છે પગભર થઈ શકે છે એવા ઘણા બધા કામો છે ઘરે ઘરે અત્યારે દ્રષ્ટિએ શું કઈ રીતે ગણો છો આપ

આપણી સાથે રાજકોટ મહિલાઓ કે જેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા બે વર્ષમાં એટલે કે જે ટુ પોઈન્ટ ઝીરો ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારની કામગીરી છે તે ખૂબ જ સરાહનીય રહી અને ખાસ તો આ જ પ્રકારની કામગીરી યથાવત રહી તેવી આશા વ્યક્ત કરવામાં આવી મહિલાઓ દ્વારા કેમેરા પર્સન લલિત સાથે ધ્રુવ રાજકોટ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ જામનગરની જનતા શું કહેવા માંગે છે આવો સાંભળીએ

મુખ્યમંત્રી બનતા જ સીધા અમારે જોવાની મુલાકાત લીધી હતી અને ગમે ત્યારે કાંઈ પણ કુદરતી આફત આવે એટલે પહેલાં અમારા જામનગર અથવા જામનગર જિલ્લામાં ગમે ત્યારે યોજનાઓ તાત્કાલિક પૂરી પાડે છે કામગીરીને લઈને શું કામગીરી બહુ સરસ છે અમારા જામનગરને ગમે ત્યારે કાંઈ પણ કામની યોજના હોય અમારા પદી કોઈ પણ જિલ્લામાંથી જ્યાં જાય એટલે એને જે કાંઈ એવું સહાયથી કાંઈ જરૂર હોય તાત્કાલિક અમને જામનગરને પૂરી પાડે છે આ જે પ્રકારે તેમના ત્રણ વર્ષ થયા છે અનેક યોજના બહાર પાડી છે જામનગર જેવું અને અનેક ભેટો ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે કે અમે અત્યારે વહન કરી શકીએ એમ નથી સૌથી મોટી યોજનાઓ પહેલા અમને આયુષ્યમાન કાર્ડ ની અંદર પાંચ લાખ મળતા સીધા દસ લાખ થઈ ગયા છે પછી ઘરે ઘરે જે સંચાલ અમારી બહેનો બધા ફોર્મ ભરે છે એને તાત્કાલિક બધાને ઘણા બધાને સંચાળ હોય ગયા છે હમણાં જ અમારે જે પાણી ભરાણ એમાં તાત્કાલિક ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ રિઝલ્ટ લઈ અને અમારે લગભગ પચાસ ટકા ત્રીસઠ ટકા માણસો તો પૈસા સમાય થઈ ગયા છે તો જે જામનગરની વાત કરવામાં આવી અને અલગ અલગ રાજ્યની અંદર પણ આવા કામગીરી કરે છે શું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ તે વિસ્તારમાં સ્થળ ઉપર જઈ સર્વે તાત્કાલિક થાય બધી પબ્લિકને આ મુશ્કેલી નથી પડે તે માટે સતત પ્રાચીન રહે અને સતત કામગીરી કરે છે તે બદલ ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માનીયે છીએ બહેનો ને પણ ઘણી યોજના આપે છે ભૂપેન્દ્રભાઈ પટેલ ઘણી સારી યોજના આપી છે હુમસ બસ ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે દરેક ક્ષેત્રમાં બધામાં અત્યારે અમુકને ને સિલાઈ નથી આવડતી ને સિલાઈના કોર્સ કરાવ્યા છે સીવણના એને સંજા અપાવ્યા છે પ્લસ જેને બાટલો નતો એને ઉજ્જવલ યોજનામાં જે એ લાભ અપાયો છે ઘણી બહેનો લાભ મળ્યો છે પ્લસ હમણાં અતિવૃષ્ટિ થઈ પાણી આવ્યું ઘણું બધું ઘણાના ઘરની ઘર વખતે બધી વહી ગઈ ઓન ધ સ્પોટ કહેવાય રિઝલ્ટ કે થોડાક દિવસમાં ફોર્મ ભર્યા તરત અમુક ત્રીસ ગ્રાન્ટ પાસ પણ થઈ ગઈ છે બહુ સારું કામ કર્યું બહુ સરસ બીજી બેનો માટે ઘણી પણ યોજનાને સરકાર દ્વારા પણ મળે છે શું છે હા મળે જ છે ઘણી મળે છે વિધવા પેન્શન મળે છે પછી આ અનાજ આપે છે જે સ્કીમ મળે છે મહિને જે ફ્રીમાં અનાજ આપે છે ઘણા લોકો એનો લાભ લે છે ઘણા આ સમય કોરોનામાં જેની પાસે કઈ હતું નહીં એ હવે એ કન્ટિન્યુ ચાલુ જ છે એમ ફ્રીમાં એ સારામાં સારું છે અત્યારે કોઈ ફ્રીમાં આપ્યું નથી હજુ ફર્સ્ટ છે કે આ સરકારે ફ્રીમાં આપ્યું છે અનાજ આજ કન્ટિન્યુ ત્રણ ચાર વર્ષથી કન્ટિન્યુ ચાલુ જ છે અન્નપૂર્ણા યોજના જામનગરની અંદર અનેક વાર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે આવ્યા છે કે એમાં સારું જ કહેવાય ને એમાં એ લાભ દે છે આવે છે મળે છે એટલે અમને બહુ સારું લાગે છે તમને કોઈ પ્રકારના લાભ લીધા છે અમે વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો છે ટ્રેનિંગ બી થઈ ગઈ છે અમારે લોન બી પાસ થઈ ગઈ છે એમાં કોઈ સી એમ ભૂપેન્દ્રભાઈનો ત્રણ વર્ષ પૂરા થઈ ગયા કારણ કે અત્યારે સીએમ ભૂપેન્દ્રસરનો ખૂબ ખૂબ આભાર માનું છું ગરીમા યોજના છે ને એમાં મને સંચા સંચો મળેલ છે વિધવા પેન્શન પણ આવે છે અને ખૂબ ખૂબ આભાર માનું છું તો કેસો શિક્ષણ બાળકોનું લઈને શિક્ષણની અંદર પણ ઘણા બધા પ્રયાસો કરે છે

કાર્યક્રમ આગળ જનતા સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી સરકાર એટલે કે ભાજપ સરકાર અને આ ભાજપ સરકાર ના મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના ટુ પોઈન્ટ બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે લોકોનો શું માનતા આવીએ છે ખાસ કરીને શું કહેવું છે એ વિશે આપણે તમામથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે સાહેબ કેટલા વર્ષ પૂરા થયા છે ટુ પોઈન્ટ ઓ કહી શકાય છે કઈ રીતનું કામગીરી રહી શકે છે ગુજરાત રાજ્યના મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યાને ત્રણ વર્ષ પૂરા થયા છે અને આ તેજસ્વી ત્રણ વર્ષ એ સુશાસનનો

આ વિકસિત ગુજરાત માટે ખૂબ મહત્ત્વના કહેવાય એવા અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ત્રણ વર્ષના એ મહત્વનો ખૂબ તબક્કો હતો આપે જોયું હશે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વિશિષ્ટ કહેવાય એવી અગિયાર નીતિઓ બનાવી અને ખાસ કરીને મેં એવી એક નીતિની વાત કરું કે જે રિન્યુએબલ એનર્જીની વાત છે આજે દેશ એ વિશ્વનું વૈશ્વિક દ્વાર બનવા જઈ રહ્યું છે અને આ દેશનું ગુજરાત એમાં વૈશ્વિક દ્વાર બનવા જઈ રહ્યું છે એ જ રીતે જળ સંચયની વાત કરીએ તો જળ સંચયમાં પણ ગુજરાત એ અવલ નંબર પર છે ગુજરાત એ રીચ વોટર સ્ટેટ બની ગયું છે સિક્યોર સ્ટેટ બની ગયું છે જળ સંચય યોજનાના માધ્યમથી અનેકવિધ વોટરોના પાણીના લેવલ આપણે ઊંચા લાવ્યા ત્યાર પછી અનેકવિધ કૂવા તળાવ બધાના ખોદાણાના માધ્યમથી પાણી પકડ્યું અને હવે આપ સમજો જોવો છો કે જળ સંચય અભિયાનના માધ્યમથી ડોર ટુ ડોર ડોર ટુ ડોર ઘર ટુ ઘર સોસાયટી ટુ સોસાયટી જઈને કેચ ધ રેઇન એટલે વોટર આપ વધુમાં વધુ સિક્યોર કરી શકીએ તે દિશામાં ગુજરાત અવલ નંબર પર પહોંચ્યું છે ગુજરાત અવલ નંબર પર પહોંચી રહ્યું છે પરંતુ આગળ શું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી ભૂપેન્દ્રભાઈની આ સરકારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાત વિકાસ તો કરી જ રહ્યું છે પણ સાથે સાથે લોકોના આરોગ્યની અને લોકોના ભણતરની એજ્યુકેશનની ચિંતા કરવામાં પણ આપણી આ ભૂપેન્દ્રભાઈની સરકારે ખરેખર ત્રણ વર્ષમાં ખૂબ જ સારી કામગીરી કરી છે નમોશ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને પંદરસો રૂપિયા જેટલી એમને સહાય કરવામાં આવે છે અને સાથે સાથે ભાગ્યલક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને પણ પચાસ હજારની સહાય કરવામાં આવે છે અને માત્ર ભણ અંતર જ નહીં પરંતુ આરોગ્યના ક્ષેત્રની વાત કરીએ અને ખાસ કરીને વાત કરીશ તો મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સરકારની અંદર નવ જેટલી નવી એમ્સ કોલેજો બનાવવામાં આવી છે અને એમાં અગિયારસો થી વધુ એમબીબીએસની સીટોનો વધારો કરવામાં આવ્યો છે આની સાથે સાથે જ કહીએ તો ગુજરાત માત્ર રોડ રસ્તાના વિકાસના માર્ગે જ આગળ નથી ચાલતું પણ સાથે સાથે જનતા સુધી લોકોના ઘર સુધી અને લોકોના પરિવાર સુધીમાં પહોંચવામાં આવે

ગુજરાત ગ્લોબલ ગુજરાત ગતિશીલ ગુજરાત ગ્રીન ગુજરાત આ રીતે એમણે જે લક્ષ્યાંક કર્યો છે અને ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે એમને કર્યું છે સાથે જે અમૃત સરોવર ડેવલપ કર્યા ગુજરાતમાં તે જે એનો લક્ષ્યાંક હતો એનાથી સાત ટકા વધારે એટલે સો ટકાથી એકસો સાત ટકા ડેવલપ અમૃત સરોવર કર્યા છે

એટલા માટે કે જે યોજના નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે મૂકીને ગયા હતા એને ગતિશીલતા આપવાનું કામ આ સરકારે કર્યું હોય જેમાં ખાસ કરીને હું ગણાવી શકું મારા મત પ્રમાણે કે જે આવાસો આપણે આપીએ છીએ આ સુરત મહાનગરની જો વાત કરું તો અનેક ઝૂંપડપટ્ટીઓમાં લોકો રહેતા હતા આજે તમે સ્વયં પણ જોઈ શકશો કે જ્યાં ઝૂંપડપટ્ટી હતી ત્યાં આજે આવાસો સારી ક્વોલિટીના રહેવાનું સાધન આ સરકારે આપ્યું છે અને એ અમારી જે નીતિ છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારોની જે નીતિ છે તે એ છે કે ગરીબને રહેવાનું સ્થાન મળે એને ચોખ્ખું સ્વચ્છ પીવાનું પાણી મળે આજે ગુજરાતના તમે ડાંગ વિસ્તાર લઈ લો ડાંગમાં કેટલો મોટો ઊંચો વિસ્તાર છે પણ ત્યાં પણ પાણી પહોંચાડવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે આપનું શું કહેવું છે શું મત છે હું ખાસ તો જાહેર પરિવહન ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ છે એ વિશે હું કહેવા માગીશ કે આજે પીપીપી ધોરણે આપણા રાજ્યની અંદર એરપોર્ટની જેવા ત્રણ બસ સ્પોટ હમણાં ડેવલપ કરવામાં આવેલા છે તેની સાથે સાથે બસ સ્ટેશનો જે હતા જેના રિનોવેશન થઈને લગભગ બત્રીસેક જેવા બસ સ્ટેન્ડોનું પણ નૂતનીકરણ કરવામાં આવેલું છે તેમજ જેટલી બસો જે હતી પહેલાં તેનામાં સતત ઉમેરો કરીને હજુ તો ગઈકાલે જ છે તે માનનીય મંત્રીશ્રીએ બીજી વીસ વોલ્વો બસનું પણ કાલે લોકાર્પણ કરેલ છે તેમજ પ્રજાને તકલીફ ના પડે તેના માટે પર્ટિક્યુલરલી યુપીઆઈથી તમે ટિકિટ પણ ઘર બેઠા બુકિંગ કરી શકો છો અને પ્રજાને જે થતી હાલાકી એની અંદર ખરેખર ખૂબ જ પરિવર્તન આવેલું છે એટલે ડિજિટલ તરફ આગળ વધવામાં આવી રહ્યું છે વિકાસ આગળ વધી રહ્યો છે ગુજરાતના વણથંભિયા વિકાસમાં આજે જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અનેકવિધિ યોજનાઓ મહિલાઓ માટે અનેકવિધિ યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કોરોના કાળ પછી આપણે જોઈએ તો મહિલાઓ પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે અનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં બની છે અને આત્મનિર્ભર બને એ માટે મહિલાઓને લોન આપવામાં આવી સખી મંડળો થકી મહિલાઓ પોતાનો કાર્ય આગળ વધારી શકે પોતાનો બિઝનેસ કરી શકે એ માટેની યોજનાઓ બનાવવામાં આવી કીધું એ પ્રમાણે આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મહિલાઓ પોતે ઘરની માલિક બને એવી યોજનાઓ બનાવવામાં આવી આમ મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ દીકરીઓ ભણે એના માટેની યોજનાઓ યુવાનો આગળ વધે એના માટેની યોજનાઓ એટલે આ વનથબી વિકાસમાં અનેક વિકાસ ગાથાનો મોર પીછો લાગ્યા છે અને વધુને વધુ લાગતા રહેશે એવી જ હું આપ સૌને નમ્ર અપીલ કરું છું

તેર લાખ જેટલા ખેડૂતોને અંદાજેત બે હજાર કરોડ રૂપિયા જેટલી આર્થિક સહાય જેની બજેટમાં જોગવાઈ ન હોય તેમ છતાંય કુદરતી આપદાઓના સમયે આ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને એનાયત કરવામાં આવી છે અને તદુપરાંત પંચોતેર ટકા જેટલા ખેડૂતોને જે રાત્રિ દરમિયાન વીજળી મળતી હતી એને સંપૂર્ણ દિવસ દરમિયાન પાવર મળે એવી વ્યવસ્થા આ સરકાર દ્વારા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ ખેડૂતલક્ષી આ સરકારનો અભિગમ કાયમ માટે હકારાત્મક રહેશે ખેડૂત કહો મહિલા કહો કે પછી આવાસ યોજના કહો કે પછી ઘર બનાવવાની વાત કરો આપનું શું કહેવું છે બે વર્ષ કહી શકાય ટુ પોઈન્ટ ટુ જ્યારે કાર્યકર પૂરો થયો છે હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસનું હમણાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું એમાં બાવીસ કરોડના ખર્ચે ધોલેરામાં સેમી પ્લાન્ટ સ્થાપવામાં એનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે એ જ રીતે ધોલેરામાં પણ આ જ રીતે આગળ એકાણું હજાર કરોડના ખર્ચે સેમી પ્લાન્ટ બની રહ્યો છે એનાથી અનેક રોજગારીઓ ગુજરાતના યુવાનોને મળવાની છે અને સાથે સાથે આપણે વાત કરીએ તો આજે ગુજરાતમાં બુલેટ ટ્રેન પણ આગામી સમયમાં દોડવાની છે રાજકોટમાં એમ્સનું નિર્માણ થયું અટલ બ્રિજ હોય સુદર્શન બ્રિજ હોય એવા અનેક પ્રોજેક્ટો મેટ્રો રેન હોય આવા અનેક પ્રોજેક્ટો ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ ચાલીને સાથે સાથે સૌથી જો સારો નિર્ણય જે લીધો છે જે આયુષ્યમાન કાર્ડ કે જે પાંચ લાખ રૂપિયા કવર કરતા હતા કે જે કોઈપણ વ્યક્તિ સારવાર માટે કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મોદી સાહેબની યોજનામાં એ એનું ફાયદો લઈ શકતો હતો પણ એમાં ભૂપેન્દ્રભાઈ પટેલે પાંચ લાખનો એમાં વધારો કરીને ટોટલ દસ લાખ રૂપિયા સુધીની આરોગ્યની જે છૂટછાટો આપી છે ને આજે ગરીબ માણસ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં એક અમીર વ્યક્તિ જે રીતે સારવાર લઈ શકે એ પ્રકારની સારવાર આજે દરેક હોસ્પિટલમાં લઈ શકે છે એટલે હેલ્થ કહો એજ્યુકેશન કહો કે પછી રહેણાંક વિસ્તાર કહો તમામે અત્યારે પ્રગતિ કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને દાદાના હુલામના નામથી સમગ્ર ગુજરાત જાણે છે એ ખરા હાથમાં યુવાનોના દાદા થઈને છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સ્ટાર્ટઅપમાં દેશમાં નંબર વન છે સ્ટાર્ટઅપમાં દેશ દુનિયામાં નંબર વન છે એની એની પાછળનું જે કારણ છે તે ગુજરાત સરકારની નીતિઓ છે એમાં આઈટીના સંદર્ભની નીતિઓ હોય રિન્યુએબલ એનર્જી સંદર્ભની નીતિઓ હોય સ્કિલ ડેવલપમેન્ટ માટેના અલગ અલગ કોર્સિસ કરીને દરેક યુનિવર્સિટીમાં દરેક કોલેજોમાં સ્કિલ ડેવલપમેન્ટના અલગ કોર્સ કરીને યુવા આગળ આવે આવનારું ભવિષ્ય એ ગુજરાત બનાવે એની માટે ભૂપેન્દ્રભાઈ સરકારે ખૂબ સારું કામ કર્યું છે ખરા અર્થમાં દાદા યુવાનો માટે દાદા સાબિત થયા છે વાત તો સાચી છે ખરા અર્થમાં દાદા યુવાનો માટે દાદા સાબિત થયા છે શું કહેવું છે સર્વપ્રથમ તો હું આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને જેમણે સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા કર્યા છે બદલ અભિનંદનને શુભેચ્છા પાઠવું છું હમણાં આગળ વાતથી એ પ્રમાણે કે ત્રણ લાખ કરોડથી વધારાનું બજેટ જ્યારે રાજ્ય માટે હોય તો સ્વાભાવિક છે કે દરેક ક્ષેત્રની અંદર વિકાસ થયો જ હોય દરેક વર્ગના લોકોને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે પરંતુ અનેક એવા ક્ષેત્ર છે જેમની અંદર ખૂબ સારી રીતે સરકારે વિકાસ કર્યો છે હમણાં આગળ બ્રજેશભાઈએ કીધું એમ જે યોજના મને ખૂબ ગમતી યોજના છે કે જે વાત્સલ્ય કાર્ડ વાળી જે વાત છે કે જેમાં પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય લોકોને મળતી હતી ગુજરાતનો કોઈ ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ કોઈ દર્દી હોય એમને સહાય માટે પાંચ લાખની જે સહાય હતી વધારીને દસ લાખ કરવામાં આવી જેનાથી સામાન્ય જનતાને ખૂબ મોટો ફાયદો થયો છે બીજી એક વાત કરીશ કે રાજ્યના મુખ્યમંત્રી ખૂબ શાંતિપ્રિય વ્યક્તિ છે પરંતુ જ્યારે છેલ્લા ત્રણ વર્ષની અંદર આપણું ગુજરાતી અન્ય દેશની અંદર કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ બિઝનેસના કામ માટે અન્ય દેશમાં ગયા હોય અને ત્યાં કોઈ મુશ્કેલી આવી આપણે જાણીએ છીએ કે યુક્રેનની અંદર જ્યારે યુદ્ધ થયું અને આપણા ગુજરાતીઓ ફસાયા હતા ત્યારે બધા લોકોને આપણા મુખ્યમંત્રી શ્રી પાસે ખૂબ અપેક્ષાઓ હતી પરંતુ મને ગર્વ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે એમણે તેરસોથી વધારે લોકોને સહી સલામત રીતે ગુજરાતમાં પાછા લાવ્યા છે એવી જ રીતે બાંગ્લાદેશની અંદર પણ જયારે યુદ્ધ થયું હતું અને ગુજરાતીઓને આ રાજ્યના મુખ્યમંત્રી પાસે જયારે અપેક્ષા હતી એમાં પણ આપણા મુખ્યમંત્રી ખૂબ સારી રીતે સફળ થયા છે દરેક ક્ષેત્રમાં ખૂબ સારો વિકાસ થયો છે અને લોકો ક્ષેત્રમાં સારો વિકાસ કરવામાં આવ્યો છે આપનો શું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલના ત્રણ વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આમ તો રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી છે ઔદ્યોગિક ક્ષેત્રે અને દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વાત કરું પ્રવાસન અને યાત્રાધામ વિશેની તો યાત્રાધામ વિશે ગુજરાત યાત્રાધામની પણ બહુ સારી રીતે ડેવલોપિંગ કરવામાં આવ્યું છે કચ્છમાં ઘોડો ગામને પેલું વિલેજ જાહેર કરવામાં આવ્યું છે અને આઠસોને સત્તાવન કરોડના ખર્ચે જે મુખ્ય યાત્રાધામો છે એની આજુબાજુના નાના યાત્રાધામો ધામોને ડેવલપ કરવા માટેની સરકાર દ્વારા યોજના કરવામાં આવી છે બહુસરાજી બહુસરાજી મંદિરનું સત્ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વાત કરું પાવાગઢની તો પાંચસો વર્ષ પછી પાવાગઢના શિખર પર ધ્વજારોહણ થયું એ ભારત અને ગુજરાતની પ્રજા માટે ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવ છે એટલે ગુજરાતની વાત કરો કે પછી વિકાસની વાત કરો

ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર